નમસ્તે વહાલા વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત વયુનમ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. દર્શન સાહિત્ય અંતર્ગત આજે આપણે નિરેશ્વર હોવા છતાં આસ્તિક દર્શન છે તેમજ જેમાં 25 તત્વોની ચર્ચા કરવામાં આવી છે એવા સાંખ્ય શાસ્ત્ર વિશે જાણીશું. સાંખ્ય શબ્દની વ્યુત્પત્તિ. સાંખ્ય શબ્દની વ્યુત્પત્તિ સમ ઉપસર્ગપૂર્વક ખ્યા પ્રકથને ધાતુથી અંગ પ્રતિ તેમજ તાપ પ્રત્યે કરતા સંખ્યા શબ્દની નિષ્પત્તિ થાય છે. સંખ્યા શબ્દથી તસ્યેદમ તદ્દિત સૂત્ર દ્વારા અણ પ્રત્યે કરતા સાંખ્ય શબ્દ બને છે, જેમાં સંખ્યાનું વિવરણ છે તે સાંખ્યશાસ્ત્ર. અથવા તો અમરકોશ પ્રમાણે સંખ્યા શબ્દનો અર્થ ચર્ચા અને વિચારણા અર્થે પણ કરવામાં આવે છે. અમરકોશકાર કહે છે કે સંખ્યા ચર્ચા વિચારણા અનુસાર જેમાં 25 તત્વોનો વિચાર અથવા તો ચર્ચા કરવામાં આવી છે એ સાંખ્ય. સાંખ્ય દર્શનના પ્રવર્તક મહર્ષિ કપિલને માનવામાં આવે છે. શ્રીમદ ભાગવત પુરાણમાં મહર્ષિ કપિલને ભગવાન વિષ્ણુનો અવતાર કહેવામાં આવ્યો છે. ભાગવત અનુસાર મહર્ષિ કપિલના માતા દેવહૂતિ તેમજ પિતા ઋષિ કર્દમ હતા અને ભગવાન કપિલ માતાને સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ આપે છે એવી કથા પ્રાપ્ત થાય છે. સાંખ્યકારિકા અનુસાર સાંખ્ય પરંપરા મહર્ષિ કપિલથી પ્રારંભ થઈ, ત્યારબાદ મહર્ષિ કપિલે પોતાના શિષ્ય આસુરીને સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ કર્યો અને આસુરીએ પંચશીખને ઉપદેશ કર્યો. આમ શિષ્યોપશિષ્ય પરંપરાથી આ શાસ્ત્રનો ખૂબ જ પ્રચાર અને પ્રસાર થયો. સાંખ્યકારિકામાં કારિકા છે કે એતત પવિત્રમ અગ્રેમ મુનિરાસુરૈનુ કંપયા પ્રદદૌ આસુરીરપિ પંચશિખાય તેન ચ બહુધા કૃતમ તંત્રમ. સાંખ્ય દર્શનના ગ્રંથો. મહર્ષિ કપિલ પ્રણિત સાંખ્ય દર્શનના મૂળ ગ્રંથના વિષયમાં વિવાદ છે. અમુક વિદ્વાનો તત્વ સમાસને કપિલ ઋષિ પ્રણિત માને છે તો અમુક ષષ્ટિતંત્ર નામના ગ્રંથને કપિલ પ્રણિત માને છે. અહિર્બુદ્ય સંહિતામાં ષષ્ટિતંત્રને જ કપિલ વિરચિત ગ્રંથ માનવામાં આવ્યો છે. તત્વ સમાસ ઉપર અનેક વ્યાખ્યાન ગ્રંથો અને ટીકા ગ્રંથો આજે ઉપલબ્ધ છે, જેમ કે સદાનંદ વિરચિત સાંખ્ય તત્વ વિવેચનમ, શ્રી ભાવ ગણેશ વિરચિત તત્વ યાથાર્થ દીપનમ, સર્વોપકારીની ટીકા તથા સાંખ્ય સૂત્ર વિવરણ. એ સિવાય સાંખ્યના સ્વતંત્ર ગ્રંથોમાં સાંખ્ય તત્વ પ્રદીપિકા, સાંખ્ય તત્વ પ્રદીપ, તત્વ મીમાંસા તેમજ સાંખ્ય પરિભાષાનો સ્વીકાર થાય છે. સાંખ્યકારિકા. સાંખ્યકારિકા એ સાંખ્ય દર્શનનો ખૂબ જ પ્રસિદ્ધ તેમજ લઘુકાય ગ્રંથ છે તથા આપણી પરીક્ષામાં પણ સાંખ્યકારિકાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે અને દરેક પરીક્ષામાં નેટ સેટ જીપીએસસીમાં 5 થી 6 પ્રશ્નો સાંખ્યકારિકા આધારિત હોય છે. સાંખ્યકારિકાના રચયિતા ઈશ્વર કૃષ્ણ છે. સાંખ્યકારિકા ઉપર લખાયેલી ટીકાઓને આધારે જ આપણે આ ગ્રંથનું મહત્વ સાંખ્ય સાહિત્યમાં સમજી શકીએ. સાંખ્યકારિકામાં 70 કારિકા હોવાથી એમને સુવર્ણ સપ્તતી તથા હિરણ્ય સપ્તતી પણ કહેવામાં આવે છે. આ 70 કારિકાઓ આર્યા છંદમાં નિબદ્ધ છે. સાંખ્યકારિકા પર વ્યાખ્યા ગ્રંથો. માઠરાચાર્ય વિરચિત માઠવૃત્તિ સાંખ્યકારિકા ઉપર પ્રાપ્ત થાય છે. એ સિવાય યુક્તિદીપિકા, ગોળપાદાચાર્યનું ગોળપાદ ભાષ્ય, જયમંગલા ટીકા, નારાયણ તીર્થ વિરચિત ચંદ્રિકા ટીકા તેમજ ષણ્મતી પ્રતિષ્ઠાપકાચાર્ય વાચસ્પતિ મિશ્રની સાંખ્યતત્વ કૌમુદી ટીકા અને પરમાર્થ વિરચિત સુવર્ણ સપ્તશાસ્ત્ર પ્રાપ્ત થાય છે. વાચસ્પતિ મિશ્રએ 6 આસ્તિક દર્શનો પર પોતાની વ્યાખ્યા ગ્રંથો આપ્યા હોવાથી, ટીકા ગ્રંથો આપ્યા હોવાથી તેમને ષણ્મતી પ્રતિષ્ઠાપકાચાર્યની ઉપાધિ આપવામાં આવે છે. સાંખ્ય દર્શનનું વિષય વસ્તુ. પ્રતિપાદ્ય વિષય સાંખ્યશાસ્ત્રનો એ
ત્રિવિધ આત્યંતિક દુઃખોની નિવૃત્તિ એ જ સાંખ્ય દર્શનનો પ્રતિપાદ્ય વિષય છે, જેમાં શરીર અને મનથી સંબંધિત દુઃખોને આધ્યાત્મિક દુઃખો કહે છે, જેમ કે તાવ, કમળો વગેરે શારીરિક દુઃખો તેમજ માનસિક રોગોને આધ્યાત્મિક અંતર્ગત સમાવેશ થાય છે. એટલે આધ્યાત્મિક દુઃખના પુનઃ બે વિભાગ પડે છે, શારીરિક આધ્યાત્મિક દુઃખ અને માનસિક આધ્યાત્મિક દુઃખ. જ્યારે આધિભૌતિક દુઃખ એટલે ચતુર્વિધ પ્રાણી સમુદાય અથવા તો ભૂત સમૂહથી જરાયુજ, અંડજ, ઉદ્ભિજ અને સ્વેદજથી એકબીજાને જ્યારે દુઃખ પ્રાપ્ત થાય છે તેને આધિભૌતિક દુઃખો કહે છે. અને આધિદૈવિક અર્થાત જે દેવથી સંબંધિત છે તે અતિવૃષ્ટિ અથવા વાવાઝોડું, ઉલ્કાપાત વગેરે. સાંખ્ય દર્શનનું પ્રયોજન: પ્રકૃતિ અને પુરુષ વચ્ચે વિવેક જ્ઞાન પ્રાપ્ત કરી મુક્તિની પ્રાપ્તિ કરવી એ જ સાંખ્ય દર્શનનું પ્રયોજન છે. 25 તત્વોના જ્ઞાનથી મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય એવું સાંખ્ય દર્શનનું કહેવું છે. સાંખ્ય શાસ્ત્રમાં 25 તત્વો કહેવામાં આવ્યા છે, જેમાં પ્રકૃતિ એ અવિકૃતિ રૂપ છે. વિકૃતિ અર્થાત કાર્ય, જે કોઈનું કાર્ય નથી એકમાત્ર કારણ છે એ વિકૃતિ. પ્રકૃતિ અન્ય કોઈ પદાર્થથી ઉત્પન્ન નથી થતી, પરંતુ એનાથી અન્ય પદાર્થો ઉત્પન્ન થાય છે, માટે એ પદાર્થો પ્રકૃતિના કાર્ય છે, પરંતુ પ્રકૃતિ એ કોઈનું કાર્ય નથી. પ્રકૃતિથી મહત એટલે કે બુદ્ધિની ઉત્પત્તિ થાય છે, અને મહતથી અહંકારની ઉત્પત્તિ થાય છે, અને આ અહંકાર એ સાત્વિક, રાજસિક અને તામસિક એ ત્રણ ભેદોમાંથી તામસિક અહંકારથી પંચતન્માત્રાની ઉત્પત્તિ થાય છે. તો મહત, અહંકાર અને પંચતન્માત્રાને પ્રકૃતિ વિકૃતિ સ્વરૂપ કહેવામાં આવ્યા છે. એટલે કે આ સાત પદાર્થો પ્રકૃતિ વિકૃતિ સ્વરૂપ છે, કારણ કે આ કાર્ય અને કારણ એમ ઉભયરૂપ છે. પ્રકૃતિના કાર્ય હોવાથી તેમજ 11 ઇન્દ્રિય તેમજ 5 મહાભૂતાના કારણ હોવાથી આમને પ્રકૃતિ વિકૃતિ સ્વરૂપ કહેવામાં આવે છે. પંચતન્માત્રામાંથી પંચ મહાભૂતોની ઉત્પત્તિ થાય છે, તેમજ સાત્વિક અહંકારમાંથી 11 ઇન્દ્રિયો એટલે કે 5 જ્ઞાનેન્દ્રિય, વાક, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થ 5 કર્મેન્દ્રિયો તથા શ્રોત્ર, ત્વક, ચક્ષુ, જીહ્વા, ઘ્રાણ એ 5 જ્ઞાનેન્દ્રિયો તેમજ 11મું ઉભયાત્મક ઇન્દ્રિય મનનો સમાવેશ થાય છે. આ 16 પદાર્થોને વિકાર કહેવામાં આવેલા છે, કારણ કે એ માત્ર કાર્ય છે, એ અન્ય કોઈના કારણ છે નહીં. સાંખ્ય કારિકામાં કારિકા આપવામાં આવી છે કે મૂળ પ્રકૃતિ અવિકૃતિ મહદાદ્યા પ્રકૃતિ વિકૃતય સપ્ત ષોડશ કસ્તુ વિકારો ન પ્રકૃતિ ન વિકૃતિ પુરુષ. 16+7 એટલે કે 23, મૂળ પ્રકૃતિ એટલે 24 અને પુરુષ એટલે આમ સાંખ્યશાસ્ત્રમાં 25 તત્વોનો ઉપદેશ કરવામાં આવ્યો છે. સત્કાર્યવાદ એ સાંખ્યશાસ્ત્રનો પ્રમુખ વાદ છે. જેમ બૌદ્ધોનું મત છે કે અસતમાંથી સત ઉત્પન્ન થાય છે, નૈયાયિક અને વૈશેષિકો સતમાંથી અસત ઉત્પન્ન થાય છે, વેદાંતિઓ જગતને મિથ્યા માનતા હોવાથી વિવર્તવાદ આપે છે, ત્યારે સાંખ્યશાસ્ત્ર સત્કાર્યવાદ આપણી સમક્ષ મૂકે છે. ઈશ્વર કૃષ્ણ સાંખ્યકારિકામાં સત્કાર્યવાદની સિદ્ધિ હેતુ 6 હેતુઓ આપણી સમક્ષ, 5 હેતુઓ આપણી સમક્ષ મૂકે છે, જેમાં પ્રથમ છે અસદકરણા, અર્થાત અસત વસ્તુની અભિવ્યક્તિ ક્યારેય પણ ન થાય. જેમ કે રેતીમાંથી તેલ પ્રાપ્ત કરવું, રેતીમાંથી ક્યારેય પણ આપણે તેલ પ્રાપ્ત કરી શકીએ નહીં, તેલ તો તલમાંથી જ મળે, અર્થાત ઉપાદાન ગ્રહણ. જે કારણમાંથી જે કાર્યની ઉત્પત્તિ થઈ હોય એ જ કારણમાંથી એ કાર્યની ઉત્પત્તિ થાય, યોગ્ય કારણમાંથી જ યોગ્ય કાર્ય નિષ્પન્ન થાય. શક્તસ્ય શક્યકરણ, જે કાર્ય જે અર્થમાં શક્ત હોય, સમર્થ હોય એ જ કાર્ય થાય, અન્ય ન થાય. બધી જ વસ્તુમાંથી બધું જ પ્રાપ્ત ન થાય, બધા પદાર્થોની એક સીમા હોય છે. જેમ કે તલમાંથી જ તેલ ઉત્પન્ન થાય,
દૂધ કે દહીં તેમાંથી ન મળી શકે અથવા રેતીમાંથી આપણને તેલ ન પ્રાપ્ત થાય. જેવું કાર્ય હોય તેમનું કારણ પણ તેવું જ હોય. જેમ કે વડના ટેટામાંથી બીજું વડ જ ઉત્પન્ન થાય, લીમડો ન થાય. એટલે જેવું કારણ તેવું જ કાર્ય. માટી હોય તો માટીમાંથી જ ઘટ બને. માટીમાંથી ક્યારેય પણ પટનું નિર્માણ થઈ શકે નહીં અથવા તંતુમાંથી ક્યારેય પણ ઘટનું નિર્માણ થઈ શકે નહીં. અન્ય પણ અનેક વિચારો જેવા કે પુરુષ બહુત્વ વિચાર, પ્રત્યય વગેરેની ચર્ચા આપણે અલગથી સાંખ્યકારિકાનું અધ્યયન કરીશું ત્યારે કરીશું. મોક્ષ એ દરેક દર્શનનો મહત્વનો વિષય છે. ત્યારે સાંખ્યશાસ્ત્ર મોક્ષના બે પ્રકાર માને છે, જીવન મુક્તિ અને વિધેય મુક્તિ. 25 તત્વોના જ્ઞાનથી વ્યક્તિ મોક્ષને પ્રાપ્ત કરે છે. શરીર હોવા છતાં પણ શરીર સાથે જેમનો સંબંધ નથી, કર્મોના બંધન જેમને લિપ્ત કરતા નથી અને માત્ર પ્રારબ્ધ કર્મોનું ભોગને કારણે જેમનું શરીર છે એ જીવનમુક્ત. અને આ જ જીવનમુક્ત જ્યારે પ્રારબ્ધ કર્મોની પણ સમાપ્તિ કરી દે છે અથવા પ્રારબ્ધ કર્મોની સમાપ્તિ પણ જ્યારે એમના જીવનમાંથી થઈ જાય છે ત્યારે એ વિદેહ મુક્તિને પ્રાપ્ત કરે છે. અસ્તુ, ધન્યવાદ, પુનઃ મિલામઃ.